કેસર મ્યુનિસિપાલિટી કોટાગડી અને અહીંયા સુભાષ બ્રિજ ખાતે આવેલ કેશવનગરના ગરીબ લોકોના જે છાપરા તોડી પાડવામાં હતા તે લોકો વિરોધ કરી આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેઇન કચેરી આવ્યા છે અને કોર્પોરેશનના અધિકારીઓ તથા અહીંયાના જે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર માટે આવ્યા છે કે એ લોકો કંઈક 5-6 મહિનાથી એમનું મકાન જે તોડી પાડવામાં આવ્યા છે તે મકાનો આપવામાં નથી આવ્યા અને જ્યારે ગુજરાત સરકાર કહે છે અને કેન્દ્ર સરકાર કે અમે ગરીબો માટે મકાનો બનાવીએ છીએ, ગરીબોની રોજીરોટી આપીએ છીએ, પરંતુ અમારા જે ગરીબો રહ્યા એમનું એક જ નારો છે, રોટી, કપડાં અને મકાન. જે સરકાર મકાન તોડી રહી છે, રોટીમાં એટલે મેંગવાડી છીનવી રહી છે અને કપડાં એટલે એમની જોડે જ્યારે ધંધા નથી તો એ માણસ કપડાં કઈ રીતે પહેરી શકે. આ ત્રણ વસ્તુઓને લઈને આ ગરીબો રહ્યા તે મ્યુનિસિપલ કમિશનર ખાતે આવ્યા છે એ માટે આપણે આ લોકોને પૂછીશું કે આ લોકો સરકારને શું કહેવા માંગી રહ્યા છે. બેન છે ને અમારે બેન દીકરીઓ કોઈ ક્યાં જઈએ, 5 મહિના થઈ ગયા છે અમારે ઘરમાં, મારે બા છે, બા બારે સંડાસ ક્યાં જાય, પાણી કે કશું નથી. અમારે 5-5 મહિના થઈ ગયા કોઈ જોવા આવતું નથી. અમારી બેન દીકરીઓ બહાર જવા બી ક્યાં જાય, તો બહાર જવા બહાર જાય છે. બોલો. મારું નામ જ્યોષ્ણાબેન છે. અમારા 5 મહિનાથી મકાનો પાડી દીધા છે. અમને સરકાર કોઈ સુવિધા આપતી નથી. અમારે રોડ ઉપર સંડાસ જવા જવું પડે છે. અમારા ભાઈઓ બહેનો હોય તો બી અમારે શરમ નહીં રાખવી પડતી, એમને બેહવું પડે છે. અમને જલ્દીથી જલ્દી સરકાર અમને જલ્દીથી ન્યાય આપે ને અમને મકાનો આપે, બસ એ જ અમારી વિનંતી છે કે સરકાર અમારું આભરે. આજ અમારા 5 મહિના થઈ ગયા મકાન તૂટ્યાને, અમને કોઈ સુવિધા મળી નથી. મ્યુનિસિપાલિટી એમ કહેતી હતી કે તમને લેટ્રિન આપીશું, પાણીની સુવિધા પૂરી કરીશું, પણ શું, અમે તો આજ બીજે પેન્ટ ખોલી જાદરુ જવા રોડ ઉપર બેસી છીએ, પણ અમારી બેન દીકરીઓ ક્યાં બેસે જાદરુ લેટ્રિન માટે? હે મોદી તેરી તાના સાહી, અબ નહીં ચલેગી, નહીં ચલેગી. મ્યુનિસિપાલિટી છેલ્લા 15-2-2024ના રોજ કેશવનગર દ્વારા મકાન તોડી પાડવામાં આવેલ છે, 153 ઠાકોર સમાજના. તો બીજા મહિનામાં તોડી નાખ્યા હતા, અત્યારે 7મો મહિનો ચાલે, હજુ કોઈ ન્યાય નથી મળ્યો. રહેવાની કોઈ સુવિધા નથી ત્યાં ગાડી. શિયાળો અડધો નીકાળી દીધો, ઉનાળામાં ગરમી સહન કરી અને અત્યારે ચોમાસું પણ સહન કરીએ છીએ. રહેવાની બહુ તકલીફ પડે અત્યારે. અંસાબેન બાઉભાઈ, હું કેશવનગરમાં રહું છું અને આજથી રિનોવેશન કર્યાને અમારે 5 મહિના થઈ ગયા. રિનોવેશન કરવાયા તો અમે લેખિતમાં કશું જ નથી આપ્યું અમને, અને મૌખિકમાં આવીને કહી ગયા કે અમે મકાન પાડીશું. એ બીજા જ દિવસે એ લોકો આવી ગયા, અમને સામાન પણ નથી કાઢવા દીધો. લગ્ન હતા અમારા, લગ્નના મંડપ પણ તોડી નાખ્યા એ લોકોએ અને અમને સામાન કાઢવા જ નથી દીધો. ત્યાંથી ફટાફટ જ બધાએ ઉપાડી દીધું, સાથે પોલીસ લઈને આવ્યા હતા. પોલીસ લોકોએ અમને માર્યા, એ છતાંય અમે સામાન કાઢી ના શક્યા એ વખતે. મારું નામ અનિતાબેન ઠાકોર છે. મકાન 5 મહિનાથી પડી ગયા છે તો પણ કોઈ જોવા આવ્યું નથી. અમારી બેન દીકરી બધી બહાર જ સુવે છે. સંડાસ જવા ક્યાં જાવું, નાવું ક્યાં, ધોવું ક્યાં, ક્યાં રહેવાનું, કોઈ જોવા પણ નથી આવ્યું. ત્યાં ધારાસભ્ય બી જોવા નથી આવ્યો તો શું કરવાનું અમારે? વરસાદ એટલો ફાસ આવે છે કે
આટલું આટલું અમારા ચાલીમાં પાણી ભરાઈ જાય છે, બધા નાના નાના છોકરાઓ બીમાર પડે છે. આ બધું શું છે? આ અમને ન્યાય તો આપવો જ પડે ને, નાના નાના છોકરા લઈને ક્યાં જવાનું? કેશવનગર, સોનલ માનસિંહ ઠાકોર. અમારા કેશવનગરમાં ખાડાચાલીમાં 150 મકાન પડી ગયા છે. અત્યારે અમે લેડીસો બધા રોડ પર સૂઈએ છીએ. અમારે કોઈ જ રહેવાની સુવિધા નથી મળી. અમારા 150 મકાન પડી ગયા છે. અમે 70-80 વર્ષથી રહેતા અમારા ગંઢિયાના ગંઢિયા ગંઢિયાને ગંઢિયા 3-4 પેઢી સુધી અમે આટલા વર્ષથી રહીએ રહેતા છીએ. મકાન અમને કોઈ સરકારે સુવિધા આપી નથી. અમારે અમારા મકાન હતા એવા જોઈએ, અમારે મકાન નહીં, અમારે બંગલા જોતા, અમારા ઝૂંપડા જોઈએ, અમારા હતા એવા જ મકાન જોઈએ, અમારે નથી, અમારે બંગલા જોતા નહીં, કશું જોતું નથી, અમારા ઝૂંપડા જોઈએ તો ઝૂંપડા જોઈએ નહીં. સરકારને અમે એટલું કહીએ છીએ કે અમારી વિનંતી એટલી જ છે કે અમને અમારો ન્યાય અપાવો, બીજું કાંઈ જ નહીં જોતું. બસ અમારી વિનંતી એટલી કે અમારો સરકારને અમારી વિનંતી એટલી છે. આપણે જોયું કે જે ગરીબો રહ્યા તેમની રજૂઆત લઈને અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનર સાહેબને આ લોકો લેખિતમાં રજૂઆત કરવા છે અને ધારાસભ્ય તથા સંસદ સભ્યો પણ અહીંયા પહોંચેલા છે અને એ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કમિશનરને આ લોકોના જે છાપરા તોડી પાડી આપવામાં આવ્યા છે. એ લોકોને કોઈ પણ રેસિડેન્સી માટે કોઈ મકાન કે એવી કોઈ સુવિધા કરી આપવામાં આવી નથી. આ લોકોનું કહેવું એવું છે કે આ લોકોને સંડાસ પણ જવું હોય જ્યારે આ લોકો ખુલ્લામાં જઈ રહ્યા છે, જ્યારે સરકાર ખુદ કહે છે કે ઘર ઘર સ્વસ્થ ભારત અભિયાન તહેત એ લોકોએ ઘર ઘર શૌચાલય બનીએ બનાવ્યા છે, પણ આ લોકોના તો શૌચાલય તો દૂરની વાત છે, ઘર જ તોડી નાખ્યા છે, તો આ લોકો ક્યાં જાય? અને ગરીબો રહ્યા એ રોડ ઉપર આવી ગયા છે. એટલે આ લોકો જે રહ્યા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ જો ગરીબો માટે કંઈક રહેવાની સગવડ કરી આપો. આ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, બીમારી ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીઓ ચાલી રહી છે. આ સરકાર આ લોકોને એના જે મકાન તોડી પાડ્યા છે એ પાછા કંઈક તો નવા બનાવી આપે, કંઈક તો આ માટે એ લોકોને રહેવાની વ્યવસ્થા કરી આપે. હું સાદાબ શેખ, પંચાયત ન્યૂઝ, અમદાવાદ.